हैवी रेनफॉल की जो है आ, संभावना है जिसमें मुख्य तौर पर अगर हम बात करें डिस्ट्रिक्ट की उसमें वलसाड़ नवसारी डांग तापी दमन दादा नगर हिविल्स शामिल है उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है तो हम बात करी दाहोद जिला में खातर अचत वर्ता करता बमणा भाव खातर लेवाड़ो तो मजबूर था ચોમાસામાં વરસાદ બાદ ખેડૂતોએ મકાઈ સોયાબીન ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી કરી પરંતુ જ્યારે ખાતર નાખવાનો સમય આવ્યો ત્યારે જ સર્જાય ખાતરની અછત જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે દાહોદ જિલ્લામાં ખાતર કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવે છે અને જ્યારે નંબર આવે ત્યારે ખાતર ખલાસ થઈ જાય છે દૂર દૂરથી ખાતર લેવા આવેલા ખેડૂતોને ધરમ ધક્કો ખાવો પડે છે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ જે ખેડૂતોને હાલમાં પાંચ ખાતર થેલીની જરૂર હોય તો માત્ર બે થેલી જ ખાતર મળતું હોવાની બુ બૂમ ઉઠી છે તો કેટલાકને એક પણ થેલી ખાતર નસીબ થતું નથી ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોને પાંચ પાંચ દિવસ સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી તેમ છતાંય ફરજિયાત ખરીદવું પડી રહ્યું છે ખાતરની અછત વચ્ચે કેટલાક સ્થળોએ ખાતરની કાળાબજારી થતી હોવાની ઘટના પણ જાણવા મળી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક કાળાબજારીયા બસો સિત્તેર રૂપિયા મળતી ખાતરની તેલી ચારસોથી છસો રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા વાત કરીએ કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે હેવાનીયતના પડઘા અમદાવાદમાં પણ પડ્યા અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટરનું વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે સાથે જ વિદ્યાર્થીઓએ આજે કેન્ડલ માર્ચ પણ યોજી વિરોધ પ્રદર્શન કર્યું રિવરફ્રન્ટ ઉપર રેલી યોજી વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ કરી છે અલગ અલગ બેનર સાથે મહિલાઓની સુરક્ષા અને આ બનાવ અંગે ન્યાયની માંગ કરવામાં આવી છે તો કલકત્તામાં તબીબની હત્યાના મામલે સયાજી હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબોનો વિરોધ તો યથાવત છે ત્યારે તબીબોએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો તબીબોએ એકબીજાને રાખડી બાંધી તબીબોએ કહ્યું જવાબદાર તંત્ર અમારી રક્ષા નહીં કરે તો અમે જાતે રક્ષા કરીશું વધુમાં અમે ખુદ એકબીજાને રક્ષાસૂત્ર બાંધી એકબીજાની રક્ષાનું વચન આપ્યું રેસિડેન્ટ તબીબોએ હોસ્પિટલ સ્ટાફને પણ રક્ષાસૂત્ર બાંધીને સુરક્ષાની બાહીધરી આપી તો રાજકોટમાં સતત ચોથા દિવસે જુનિયર ડોક્ટર્સે હડતાલ રાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે કોલકત્તામાં મહિલા તબીબ સાથેના હેવાનિયતના વિરોધમાં દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે રક્ષાબંધન ઉપર રાજકોટ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ એ અનોખો વિરોધ નોંધાવ્યો પીડીયુ મેડિકલ કોલેજમાં પુરુષ તબીબોએ મહિલા તબીબોને રાખડી બાંધી રક્ષાબંધન ઉપર ભાઈ બહેનને રાખડી બાંધે છે જો કે રક્ષાબંધનના તહેવાર ઉપર પુરુષ તબીબોએ મહિલા તબીબોને રાખડી બાંધીને સુરક્ષાનું વચન આપ્યું સાથે જ કામથી અળગા રહીને અનોખો વિરોધ પ્રદર્શન કરી મહિલા સુરક્ષાની માંગ કરી તો દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ત્યારે બહેનો પોતાના ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં સ્કૂલની બાળકીઓની સાથે રાખડી બાંધી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ આપી જમ્મુ કાશ્મીર અને અટારી બોર્ડર ઉપર પણ બહેનોએ જવાનોને રાખડી બાંધી ઓડિશામાં પુરીમાં પ્રખ્યાત સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે અદ્ભુત કલાકૃતિ બનાવી રક્ષાબંધનને શુભેચ્છાઓ આપી તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે અમદાવાદમાં રક્ષાબંધનની ઉજવણી કરી InterArc Building Products Limited, one of the leading turnkey pre engineered steel construction solution providers with applications in industrial buildings, manufacturing plants, process buildings, airports, warehouses, commercial buildings, launches an initial public offering of equity shares of face value of 10 rupees each through the book building process with a price band of 850 rupees to 900 rupees per equity share. Bid offer opens on August 19 and